અરે હિના બેન, કેમ છો? શું વાત છે એકદમ બચ્ચાને? આ તો જરા લગ્નના કામો ચાલ્યા કરે છે એટલે આવું પડ્યું. વાત એમ છે ને કે કુંતલ બે દિવસથી જયરાજભાઈ ને ફોન કરે છે, પણ જયરાજભાઈ બિઝી હશે એટલે એમની વાત નથી થઈ. તો કુંતલે મને કહ્યું કે તું જ રૂબરૂ મળતી આવ અને લગ્નની બધી વાતો નક્કી કરતી આવ. શું વાત છે કોકિલા બેન, તમારી તબિયત તો ઠીક છે? હા હા, તબિયત તો એકદમ સારી છે. બોલો ને, શું કામ હતું આરવના પપ્પાનું? ખાસ તો કઈ નહીં, મહેમાનોનું લિસ્ટ મેં બનાવી દીધું છે અને કંકોત્રીની મેટર પણ તૈયાર કરી રાખી છે, પણ લગ્નનો બધો ખર્ચો તમે લોકો જ કરવાના છો એટલે લગ્નના સ્થળની જગ્યા શું લખવી બસ એ પૂછવું હતું. હા તો શું છે કે સમયસર લગ્નના સ્થળની જગ્યાનું નામ, હસ્તમેળાપનો સમય ને એ બધું લખાઈ જાય અને કંકોત્રી છપાવી દઈએ ને તો બહારગામના મહેમાનો સુધી પહોંચતી કરાય. એકદમ સાચી વાત કરી. એ બધી વાત પછી, પેલા તમે ચા તો લો. છેલ્લા બે દિવસથી મોટી બેન બહુ ટેન્શનમાં લાગતી છે, પૂછવું પડે. શું વાત છે કોકિલા બેન, તમે બહુ ચૂપચૂપ છો. મારી બોલવામાં કોઈ ભૂલ તો નથી થઈ ને? ના રે ના, ભૂલ જેવું તો કઈ હોતું જ નથી. હા તો રાજ જાજી ને વેશ ઓછા, એની જેમ લગ્નના દિવસો નજીક આવી ગયા છે અને એની ચિંતામાં ચિંતામાં બધા કામ ક્યારે પાર પાડીશું એ ચિંતા છે. એ વાત તમે એકદમ સાચી કરી, પણ હું તો કહું છું કે લગ્નનો અડધો ખર્ચો અમને કરવા દો ને તો સોનુ પ્રત્યેની જવાબદારી અમે નિભાવી હોય એવું અમને લાગે. હિના બેન, સોનુને સગી દીકરીથી વિશેષ રાખીને જવાબદારી તો તમે નિભાવી જ છે, અને રહી વાત લગ્નના ખર્ચાની તો તમે એ બાબતની જરા પણ ચિંતા ન કરતા. મારી આજે જ આરવના પપ્પા સાથે વાત થઈ, એમને લગ્નની વાડી પણ નક્કી કરી નાખી છે અને રિસેપ્શન માટે હોટલમાં નામ પણ લખાવી દીધું છે. ખરેખર? હા હા, આરવના પપ્પાનું બધું કામ પાકે પાયે જ હોય. આ તો ધંધાના કામમાં કુંતલભાઈ સાથે વાત કરવાની રહી ગઈ હશે. અરે યાદ આવ્યું, કાલે કોઈની સાથે જમણવાર માટે પણ નક્કી કરતા હતા એટલે ચિંતા કરો માં એ પણ નક્કી થઈ જશે. અરે ભાભી, તમે કેમ છો? બસ મજામાં, પણ લાગે છે કે તમે અમારાથી નારાજ છો. ના ના, એવું કશું નથી. અરે તો સોનુને ઘરે મૂકવા આવ્યા ત્યારે તમે કેમ અંદર નહીં આવ્યા? એકચ્યુઅલી થોડો ઉતાવળમાં હતો ને એટલા માટે. હિનાબેન, તમે તમારે કઈ ચિંતા ના કરતા, કુંતલભાઈને કહી દેજો આરવના પપ્પા જશે ને બધું જ નક્કી કરી આવશે. મમ્મી શું નક્કી કરી આવશે? લગ્નનું સ્થળ નક્કી કરીને પૈસા ભરવાના છે ને એની વાત કરું છું, પણ તારા પપ્પા કામમાં વ્યસ્ત છે ને તો બે દિવસ ત્યાં રહી જાય છે. અરે તો પપ્પા કહેતા કેમ નથી? એ બિઝી છે તો મને કેવું જોઈએ ને? હું ભરી આવત તો છોડા બધી વાત, પપ્પાને પૂછીને હું જ બુકિંગ કરાવી આવું છું. અરે તું રહેવા દે ને, તારા પપ્પા બધું કરી નાખશે. અરે ના ના, પપ્પાનું થોડું કામ મને તો કરવા દે. હા ચલ, હું જાઉં છું. હે ભગવાન, આરવ એના પપ્પાને પૂછશે તો એ શું જવાબ આપશે? અને જે દિવસે કુંતલભાઈના લોકો લગ્ન લખશે એ દિવસે એમના પરિવારનો ભાણેજ લગ્ન લઈને આવશે. બરાબર. પીઠી અને મંડપ મુહૂર્ત આપણે જે દિવસે પતાવશો એ જ દિવસે સાંજે સંગીત સંધ્યા અને લગ્ન. લગ્ન વધાવવાના એટલે કે મહેંદી, પીઠી, મેરેજ અને રિસેપ્શન, ચાર દિવસના ચાર જ ફંક્શન. મારી એક ફ્રેન્ડના મેરેજ હતા ને, એમાં તો થીમ પાર્ટી, ગઝલ નાઇટ, દાંડિયા રાસ, મહેંદી, પીઠી, લગ્નના દિવસે વિધિ અને રિસેપ્શન, ટોટલ 6 to 7 ફંક્શન્સ હતા. અને ભાઈના મેરેજમાં ખાલી
ફંક્શન ઓવરમાં એક વીક પહેલા તો તું બહુ એક્સાઇટેડ હતી, એમ કહેતી હતી કે મેરેજમાં આમ કરશું તેમ કરશું, અને હવે હવે એકદમ ચૂપ છે. કઈક તો બોલ. હું પણ તમને એ જ પૂછવાની હતી કોકિલાબેન, તમે બહુ ચૂપ ચૂપ છો, તબિયત તો બરાબર છે ને? હા હા, મને શું થવાનું છે, આ તો લગ્ન નજીક છે એટલે આ બધું કામની ધમાચકડી તો ચાલ્યા કરશે. હા હા, પણ તું આમ આટલી થાકેલી ને અપસેટ કેમ લાગે છે? ભૂલ ને મારાથી છુપાવે છે. તમારાથી છુપાવીને શું કરીશું દીકરા? અને કોમલ, તું જોજે ને, કાર્યક્રમોની સંખ્યા અને તારા કપડાં બદલાવી બદલાવીને થાકી જઈશ ને, એટલા બધા ધમાકેદાર લગ્ન કરીશું આપણા આરવના. અને હિનાબેન, તમે પણ તમારી મહેમાનોની યાદી ફરી એકવાર તપાસી લેજો, કોઈ એકને આમંત્રણ આપતા બીજાને આમંત્રણ આપવાનું રહી ના જાય. અને હા, આપણે છે ને આખું એક અઠવાડિયું ચાલે ને એટલા બધા પ્રસંગો કરીશું. આમંત્રણ આપશો કેમ? કંકોત્રી છપાશે તો ને, અને લગ્ન સ્થળની માહિતી વગર તમે કંકોત્રી છાપી જ કેમ શકશો? હા કોકિલાબેન, ગઈકાલે મેં જયરાજભાઈ ના ફોનની ખૂબ રાહ જોઈ, પણ ફોન ના આવ્યો. અને એટલે જ ભાભુએ અમને અહીંયા આવવા કહ્યું. અને તો થયું કે ચાલો સામ સામે બેસીને જ બધી વાત કરી લઈએ. કુંતલભાઈ ને કઈ રીતે કહેવું કે મેરેજ નું વેન્યુ હજી બુક થયું જ નથી? જગ્યા મળી છે બાબુ, લખો સરનામું. વિદ્યાભવન પ્રાંગણ, નીલાંબર ચોક. વિદ્યાભવન એટલે તો પેલી સરસ્વતી ટ્રસ્ટ ની શાળા છે એ જ ને? હા એ જ. તે જગ્યા ખૂબ મોટી છે. વરવધુના ઓરડાઓ અને જમણવાર માટે પણ વિશાળ મોટી જગ્યા છે. સાચે મમ્મા? હા તો 1500 માણસો તો આરામથી આવી જશે. આ કોકી વિદ્યાભવન ક્યારે બુક કરાવી આવી ને કઈ રીતે બુક કરાવી આવી? જયરાજભાઈ. જય શ્રી કૃષ્ણ બાબુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કુંતલભાઈ. સોરી, તમારા બે ચાર મિસ કોલ મેં જોયા, પણ મીટિંગમાં જરા વધારે વ્યસ્ત હતો એટલે હું તમને કોલ બેક ના કરી શક્યો. ના, કશો વાંધો નહીં. પપ્પા, તમને ખબર છે ભાઈના મેરેજ માટે મમ્માએ ફાઇનલી વિદ્યાભવન નું પ્રાંગણ બુક થઈ ગયું છે. कलयुग अपनी चरम सीमा पर होगा तो अच्छे लोग भ्रष्ट हो जाएंगे. इट्स अ ब्लडी सेटअप. पर आपका भी तो हो सकता है. ये तो सिर्फ शुरुआत है. खेल रहे हम सब, और इस जीवन और मृत्यु के खेल में तुम्हारी हार निश्चित. गेम बहुत लंबा जाएगा लोला, बहुत लंबा. Throw your hands up in the air. હાલી મેં થાલી મેં તો તું ફેમ પાલી સબ જાઉં પાલી મેં.
You are a superstar. It's time to wake up. For a revolution.